નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરી દીધા પછી હવે આપણે જોઈશું બીજો ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ, જેને કહેવાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અંગ્રેજીમાં એને કહેવાશે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હતી તેને એન્થાલ્પીને આપણે ડેલ્ટા એચ વડે દર્શાવીએ, અને ઇલેક્ટ્રોન ગેઇન ઉપરથી શબ્દ આવશે ઈજી. એટલે અહીંયા ઇંગ્લિશમાં એને કહેવાતું હતું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, અને એના ઉપરથી શોર્ટ ફોર્મમાં એના માટે શબ્દ લેવામાં આવશે ઈજી. એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહીએ, કો તો એને આપણે ગુજરાતીમાં કહેતા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે સમજીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવી. તો જે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, આ વાયુરૂપ તટસ્થ પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા માટે, એટલે કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે, કારણ કે કોઈ પણ તટસ્થ પરમાણુ હશે એની અંદર જો ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો એ પોતે ઋણ આયન બને છે. તો આ ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને ફરીથી વ્યાખ્યા જોઈએ કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતો જે એન્થાલ્પી ફેરફાર હશે એને કહેવામાં આવતું હશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે દાખલા તરીકે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ એક્સ ગેસ હોય, એની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે, અને એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એમાંથી બનશે એક્સ માઇનસ આયન. એટલે ખાસ આ રીતે એની અંદર કોઈ પણ તટસ્થ પરમાણુ હશે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય, ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે ઋણ આયન બનશે, પણ આ ઋણ આયન બને ત્યારે એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થયો હશે એને કહેવામાં આવતું હતું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે જે આ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા હતી, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા હતી, એ કોઈ વાર ઉષ્માક્ષેપક પણ હોઈ શકે અને બીજું કોઈ વાર ઉષ્મા શોષક પણ હોઈ શકે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે કે ઉષ્મા શોષક હશે તે નક્કી થતું હશે તત્વના સ્વભાવ ઉપર આધારિત. એટલે કે તત્વનો કયા પ્રકારનો સ્વભાવ હતો તેના ઉપર આધારિત હતું. પરંતુ જે વાયુરૂપ તટસ્થ પરમાણુ હશે એની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે, ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉષ્મા રૂપે ઉર્જા મુક્ત થતી હોય છે, અને ઉર્જા મુક્ત થતી હોય છે એટલે આની અંદર મુક્ત થતી પ્રક્રિયા હોય તો આપણે એને કહેતા હતા મોટાભાગની જે પ્રક્રિયા હશે એની અંદર ઉર્જા મુક્ત થાય, અને મુક્ત થાય એટલે એક પ્રકારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પણ ઉર્જા મુક્ત થતી હોય એના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો મોટાભાગે કેવા મળતા હતા, ઋણ મળતા હતા. કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થશે તટસ્થ પરમાણુમાં, ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઉર્જા રૂપે જે ઉષ્મા રૂપે હોય કે રીતે ઉર્જા મુક્ત થતી હોય, ઉર્જા મુક્ત થાય એટલે આપણે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી બનતી હશે, ઋણ બનતી હશે. અને અહીંયા ખાસ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરતા હોઈએ ત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું કે જેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય, અહીંયા જેટલું વધુ ઋણ હોય એટલો એ તત્વ સરળતાથી શું બનાવી શકતો હશે, ઋણ આયન બનાવી શકે. એટલે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હતું એ જેટલું વધુ ઋણ એટલો સરળતાથી શું બનાવી શકશે, ઋણ આયન, એટલો સરળતાથી એમાંથી ઋણ આયન બને. અને આ પ્રમાણે જોવા જઈએ તો જે સમૂહ 17 ના તત્વો હતા, આ સમૂહ 17 ના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય આપણે હવે સિમ્બોલમાં લખીએ છીએ ડેલ્ટા એચ ઇજી. તો આ સમૂહ 17 એટલે કે જે આપણે હેલોજન સમૂહ કહીએ છીએ, આ હેલોજન સમૂહના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ જોવા મળતા હતા. અને આનું કારણ હતું કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમૂહ 17 ની હતી NH2NP5. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, જો એક ઇલેક્ટ્રોન મેળવી લે તો ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બની શકતી હતી. એટલે આવા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ હશે. આ જે સમૂહ 17ના તત્વો હતા એ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયનમાં પરિણમી શકતા.
શકતા હતા એટલે આવી જે તત્વો હતા સમૂહ 17 ના તત્વો જે કહીએ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન ને એ બધા તત્વો તો આ બધા તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ જોવા મળ્યા અને વધુ ઋણ જોવા મળતા હતા એટલે જે બધા સરળતાથી શું બનાવી શકતા હતા ઋણ આયન અને બીજી વાત કરીએ કે જે ઉમદા વાયુ હતા ઉમદા વાયુ મતલબ કે કહીએ સમૂહ 18 ના તત્વો જે આપણે કહીએ છીએ છેલ્લો સમૂહ આવ્યો નિષ્ક્રિય વાયુનો સમૂહ એ આ સમૂહ 18 ના તત્વો હતા એના જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હશે તો એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કહીએ તો એ વધુ ધન જોવા મળતા હતા અને વધુ ધન એટલા માટે કે એમાં તો પૂર્ણ કક્ષક ભરાઈ ગયો છે એટલે નવા દાખલ થતા ઇલેક્ટ્રોને નવી કક્ષકમાં પ્રવેશ મેળવવો પડે અને નવી કક્ષકમાં પ્રવેશ મેળવવો પડે તો એના કારણે એની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે ઊર્જા વધુ ખર્ચાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન હતા આના કારણે જ જે ઉમદા વાયુ હશે નિષ્ક્રિય વાયુ હશે એ સરળતાથી ઋણ આયન બનાવી શકતા નથી એટલે વધુ ઋણ હશે તો સમૂહ 17ના તત્વોના અને ઉમદા વાયુના વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિના એન્થાલ્પીના મૂલ્યો તો ઉમદા વાયુના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની વાત કરીએ તો તે વધુ ધન જોવા મળતા હતા આ તો થઈ સ્પેશિયલ વધુ ઋણ કોનું મૂલ્ય હશે કોણ સરળતાથી ઋણાયન બનાવી શકે છે એની વાત અને કોણ સરળતાથી ઋણાયન બનાવી શકતું નથી કોને મુશ્કેલી પડશે તો એની વાત કરીએ આપણે હવે વાત કરીશું આવર્તમાં આપણે તો આવર્તી વલણની વાત કરીએ છીએ તો આવર્તમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ કારણ કે આવર્તની વાત કરીએ છીએ ત્યારે એક જ વસ્તુ આવતી હોય છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હવે અહીંયા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ડેલ્ટા એચ ઇજીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે અને વધુ ઋણ થતું જાય છે એટલે કે આ તત્વો સરળતાથી ઋણાયન બનાવી શકતા હોય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યનું ઋણ મૂલ્ય ઋણ થવા પાછળનું કારણ કે દાખલા તરીકે આપણે બીજા આવર્તના તત્વો લઈએ તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન આપણે કહીએ તો ટૂંપી કક્ષકમાં જ ઉમેરાતો લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન એ અગાઉ આપણે ઉદાહરણ લીધા હતા તો નવો ઇલેક્ટ્રોન અહીંયા ટૂંપી કક્ષકમાં ઉમેરાય અને જો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન તમારે કરવો હોય તો એ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પણ ટૂંપી કક્ષકમાં જ જશે એનું કેન્દ્રથી અંતર વધતું નથી અને પ્લસ કે કેન્દ્રમાં જે ધન વીજભાર હશે એ ધન વીજભારને પેલો પરમાણુની ત્રિજ્યા ઘટેલી હશે એટલે ધન વીજભારના કારણે નવા ઉમેરાતા ઇલેક્ટ્રોનિક કેન્દ્ર થોડું આકર્ષણ રહેશે અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકે છે એટલે જે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બનતા હતા વધુ ઋણ બનવા અર્થાત કે સરળતાથી ઋણાયન બનાવી શકતા હતા અને બીજી વાત કરીએ સમૂહની અંદર અને સમૂહમાં વાત કરીએ તો સમૂહમાં આપણે હંમેશા ઉપરથી નીચે તરફ જતા રહેતા હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હતા એમ ડેલ્ટા એચ ઇજીના મૂલ્યો હતા એ ઓછા ઋણ બનતા હતા ઋણ તો હતા પણ ઓછા ઋણ અને જેમ ઓછા ઋણ બને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો એમ જે ઋણાયન બનવાની ક્ષમતા છે તે ઘટતી હતી હવે અહીંયા જોઈએ કે આવું કેમ થતું હતું તો સમૂહમાં તમે જેમ ઉપરથી નીચે તરફ આવ્યા સમૂહમાં ઉપરથી નીચે આવતા હતા તેમ ઇલેક્ટ્રોન નવી નવી કક્ષકોમાં આપણે બાહ્યતમ કક્ષા લીધી લાગો કે સમૂહ એકની વાત કરી હોય તો 2s1 3s1 નવી નવી કક્ષકો ઉમેરાતી હતી અને આ નવી નવી જે કક્ષકો સમૂહમાં ઉમેરાતી હતી તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો હતો અને નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો કેન્દ્રથી દૂર હોય તો કેન્દ્રનો ધન વીજભાર એને એટલો આકર્ષશે નહીં તો એના કારણે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આવીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે એટલે કે ઉપરથી નીચે આવતા જે ઋણાયન બનવાની જે ક્ષમતા હતી એ ઘટતી જતી હશે એ ખાસ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની વાત કરીશું ત્યારે મૂલ્ય ઋણ લેવામાં આવશે ઋણ એટલા માટે લેવામાં આવતા હતા કે ઉષ્માક્ષેપક ઉષ્માક્ષોતક એવા ટાઈપની પ્રક્રિયાઓ થતી હતી અને ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એની અંદર ઉષ્મા રૂપે ઊર્જા મુક્ત કરશે અને મુક્ત ઊર્જા થતી હોય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જે હતા એ આપણને ઋણ રૂપે મળતા હવે અહીંયા ખાસ જે અપવાદરૂપ કેસની વાત કરીએ તો જે ઓક્સિજન અને સલ્ફર પરમાણુ હતા આ ઓક્સિજન અને સલ્ફર પરમાણુ
એના સમૂહના જે સોરી ઓક્સિજન અને ફ્લોરિન પરમાણુ આ જે ઓક્સિજન અને ફ્લોરિન પરમાણુ છે એની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના જે મૂલ્યો ઋણ જોવા મળે છે એ એના સમૂહના જે તત્વો છે એ સમૂહના તત્વો કરતા એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ ઓછા જોવા મળતા આમ તો આપણે વાત કરી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તમે અહીંયા મૂલ્યો કોષ્ટકમાં આપેલા છે તમે જોઈ શકશો કે સમૂહ 17 માટે વાત કરી તો ફ્લોરિનનું -328 -349 ખરેખર આ મૂલ્યો જેમ જેમ ઉપરથી નીચે ઓછા ઋણ થવા જોઈએ પછી અહીંયા અરે નીચે તો બધા માટે ક્રમ જળવાય છે 349 325 -295 -270 ઓછા ઋણ થતા જાય છે પણ સમૂહનું પ્રથમ તત્વ હતું એ તમારે પેલા કરતા 349 કરતા ઓછું ઋણ જોવા મળે ખરેખર 349 એમ કે ઉપર હોવા જોઈએ ઉપરથી નીચે આવતા તરફ ઓછા ઋણ એ જ રીતે તમે સમૂહ 16માં ઓક્સિજન માટે કરી તો નીચેના તો કમ્પ્લીટ છે પણ ઓક્સિજનનું મૂલ્ય પણ ઓછું ઋણ જોવા મળ્યું છે અહીંયા જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મળ્યું તો આવું શા કારણે થતું હતું એ અનિયમિતતા કેમ થયો જોવા મળી તો જે આ જે તત્વો હતા ઓક્સિજન અને ફ્લોરિન સમૂહના જે પ્રથમ તત્વો હતા આ જે તત્વો હતા એની અંદર ઇલેક્ટ્રોન જે દાખલ થતો હશે ટૂંપી કક્ષકમાં દાખલ થતો હતો અને ટૂંપી કક્ષક હતી કેન્દ્રથી વધુ નજીક હતી અને કેન્દ્રથી વધુ નજીક હતી અને બીજું કે પેલી કક્ષકો કહીએ ત્યાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ નડશે તો અહીંયા જે ઇલેક્ટ્રોન દાખલ થવાનું છે કેન્દ્રની નજીક દાખલ થતો હતો અને કેન્દ્રની નજીક દાખલ થવાનો ટુ એન બરાબર ટુમાં ઉમેરાતો હતો એટલે આના મૂલ્યો હતા આપણને ઓછા ઋણ જોવા મળતા હતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે હશે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો હતા તેના કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની અંદર અનિયમિતતા વધુ જોવા મળતી હતી આયનીકરણ એન્થાલ્પીમાં તો 1 થી 60 સુધીના તત્વોમાં પણ થોડી નિયમિતતા જોવા મળી હતી પરંતુ આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો લઈએ તેમાં અનિયમિતતા જોવા મળતી હતી તો અહીંયા પણ ખાસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આધારે ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો તત્વોના નામ આપી દે અહીંયા તમને જે કોષ્ટક આપેલે છે આંકડાકીય માહિતી તે તમારે તૈયાર કરવાની રહેતી નથી પણ એ તમે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી અને આયનીકરણ એન્થાલ્પી હોય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તમને આલેખ રૂપે જે વસ્તુ સમજાયેલી કઈ રીતે એમાં ફેરફાર થાય છે કઈ રીતે વધઘટ થાય છે એ તમે ઉદાહરણથી સમજી શકો તેના માટેના કોષ્ટકો આપેલા છે એટલે તમારે કોષ્ટક તૈયાર નથી કરવાના પણ એ ત્રિજ્યાનું હોય કે આયનીકરણ એન્થાલ્પીનું હોય એ વલણ કયા પ્રકારનું થયું એ સમજવા માટેના અહીંયા ઉદાહરણો છે અને આ પર્ટિક્યુલર જે કારણો અપવાદરૂપ કેસ આપેલા હોય તે તમે એની મદદથી વધુ સારી રીતે સમજી શકો તો ખાસ આજની જણાવેલી થિયરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વ્યવસ્થિત રીતે વાંચી અને તમારા એમાં આવતા મહત્વના જે મુદ્દા લખ્યા છે એ ખાસ તૈયાર કરી લેવા